પછી એ કોઈ પણ ધારાસભ્ય હોય સાંસદ સભ્ય હોય તેના કાર્યકરોનું લિસ્ટ ખૂબ લાંબુ હોય છે તેમના ફોલોઅર્સનું લિસ્ટ લાંબુ હોય છે જ્યારે આવા પ્રકારના નેતાઓ જે સમાજની સેવા કરવા માટે રાજકારણમાં એન્ટ્રી મારે છે પરંતુ આવા પ્રકારના નેતાઓ પોનો જોતા એસેમ્બલીમાં દેખાય જોવા મળે આવા બીભત્સ ફોટો શેર કરતા જોવા મળે અથવા તો રેપ કાંડમાં તેના નામ ચર્ચામાં આવે આપને નથી લાગી રહ્યું કે ક્યાંક ઇન્ડિયન પોલિટિક્સને ખાસ ગુજરાતનું રાજકારણ એક અલગ દિશામાં જઈ રહ્યું છે તમારી 100% સાચી વાત છે પણ પ્રોબ્લેમ શું છે કે પોલિટિશિયન જેવા માણસ પહેલા નોર્મલ માણસ હોય પણ જેવો પોલિટિશિયન આવી બની જાય એટલે એનામાં પાવર આવી જાય એટલે આ જે પોલિટિશિયન પાવર અને પછી પોલીસ આ ત્રણનું જે સાઠગાંઠ થાય સૌથી ખરાબ થાય પોઝિટિવ માટે ના થાય કારણ કે જે રીતે આપણા પોલિટિશિયનો પોલીસને કંટ્રોલ કરે અને પોલીસ પોતાનું કામ પોલિટિશિયનો પાસે કરાવે સો ધીસ ઇઝ હાઉ ધ હોલ થિંગ વર્ક ને જે પોલિટિશિયનને પાવર મળે છે એ પાવર એના મગજમાં એટલો આવી જાય કે એ થાય કે હું સર્વસ્વ છું હવે તમે આજે પોર્નોની વાત કરો છો યા રેપની વાત કરો છો બહેનોને મિસયુઝ કરવાની વાત કરો છો તેમાં એવું થાય છે કે જ્યારે લોકો પોતાની જાતે પોલિટિશિયન સમજે છે યા બની જાય છે ત્યારે એવું થાય છે કે અમારા કોઈ કુછ નહીં બિગાડ સકતા હમ ક્યાં કહેતા કે અમારે મુઠ્ઠી મેં પોલીસ ભી અમારે મુઠ્ઠી મેં લોક ભી હે આવું સમજીને લોકોને એક્સપેક્ટ કરવા લાગે છે જ્યારે આપણે પોર્નોની વાત કરીએ છીએ બટ એક દુઃખની વાત છે સાચું કહું છું દુઃખની વાત છે આ જેન્ટ્સમાં જયારે ડિસ્કસ થશે ને ત્યારે એવું ડિસ્કસ થશે કે અરે વાહ તો બહુ સારું કરતો હતો આ એક સત્ય છે કે જેન્ટ્સ તો એવું વિચારે કે પોર્નો જોવું એટલે મરદાનગી આઈ ડોન્ટ નો ક્યાંથી મરદાનગી કહેવાય એ મને મગજ નથી ચાલતું પણ આપણે અત્યારે એમાં ના પડીએ એ પણ આ જેન્ટ્સ નો ખ્યાલ છે કારણ કે દે વોન્ટ ટુ પ્રૂવ ટુ ધ વર્લ્ડ કે એ લોકો મરશે આવી તો પોર્ન જોઈને યા રેપ કરીને લોકો મરશે ને એ લોકોને એવું વિચારે છે કે અમે કઈ બી કરશું અમે બચી જઈશું એટલે આ જે આખી જે ગંદકી ફેલાયેલી છે ને આના લીધે ફેરાય છે એટલે જયારે આ લોકોના નેતાઓ ઇમ્પોર્ટન્ટ છે કે જયારે આ લોકોના નેતાઓ એ લોકોને શું કે પોર્ન માટે બી એક્શન લે અને એ ધૂતરાવવામાં આવે ત્યારે આમાં ફરક પડવાનો છે ના તો આ તો ભાઈ ભાઈ ચાલવાનું છે બિલકુલ એટલે